હેર ટ્રાન્સપ્લાન્ટ માટે ડોક્ટર અત્યાસિક સિદ્ધિ બે નવા સાધનોની શોધ કરી. નવા ડિવાઇસની મદદથી હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર માથામાં નાખેલા વાળની મૂળ સંખ્યા જણાવી એકદમ સરળ બની છે, જેનાથી દર્દીના છેતરવાની શક્યતાને નિવારી શકાશે. સુરત શહેરના ખૂબ જ અનુભવી અને જાણીતા કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જન ડોક્ટર પ્રદીપ અટોદરિયાએ હેર ટ્રાન્સપ્લાન્ટ માટે બે નવા ડિવાઇસની શોધ કરી છે. આ ડિવાઇસની મદદથી હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર વ્યક્તિને તેમની તાલમાં થયેલા પ્રત્યારોપણ થયેલા વાળના મૂળની સંખ્યા તથા તેની ક્વોલિટીમાં ખૂબ જ સચોટ રીતે જાણી શકાશે. આ ઉપરાંત વાળના પ્રત્યારોપણ માટે પાડવામાં આવતા કાણાની સંખ્યા પણ તેમની નજર સામે ગણાતી જોઈ શકાશે, જેથી કરીને તેમને છેતરાઈ જવાની શક્યતા પણ રહેશે નહીં. નવા આધુનિક ડિવાઇસ હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જનો માટે વરદાન સમાન છે. હેર ટ્રાન્સપ્લાન્ટની પ્રોસેસરી સામાન્ય રીતે પ્લાસ્ટિક સર્જન અથવા ડર્મેટોલોજીસ્ટ દ્વારા કરવામાં આવે છે. તેનો ખર્ચ ટાલ પર નાખેલા વાળ અથવા મૂળિયા પ્રમાણે ગણવામાં આવે છે, જેને દર્દી માટે ગણવા શક્ય નથી અને તેમાં દર્દીઓને છેતરવાની સંભાવના રહેલી છે. ડોક્ટર અટોદિયાનું માનવું છે કે આજની તારીખે સુરત ગુજરાત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં લગભગ 40-45 હેર ટ્રાન્સપ્લાન્ટ ક્લિનિકો ફક્ત ટેકનિશિયન દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે, જેમાં કોઈ પ્લાસ્ટિક સર્જન કે ક્વોલિફાઈડ ડોક્ટર હોતા નથી. હેર ટ્રાન્સપ્લાન્ટમાં વાળના મૂળ કાઢવાની પ્રક્રિયા અને વાળ રોપવા માટે કાણા પાડવાની પ્રોસીજર ફક્ત ડોક્ટરો જ કરી શકે. પાડેલા કાણામાં વાળ રોપવાનું કામ જે ટેકનિશિયન કરી શકે છે. આ ઉપરાંત સમગ્ર વિશ્વમાં ઘણા બધા હેર ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરોમાં ડોક્ટર મોટાભાગની પ્રોસીજર ટેકનિશિયનોને સોંપી દે છે અને પોતે કંઈ જ કરતા નથી, જે ખરેખર અયોગ્ય અને ગેરકાયદેસર છે. આમ સમગ્રપણે જોતા દર્દી માટે છેતરાવાની સંભાવના રહેલી છે. આ સંભાવના સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે ડોક્ટર પ્રદીપ અટોદરિયાએ બે સાધનોની શોધ કરી છે. આ ડિવાઇસ દ્વારા વાળના મૂળ ખૂબ જ સારી રીતે ગણતરીપૂર્વક ક્રોનોલોજીકલ ઓર્ડર એવી રીતે ગોઠવાય છે, જેમાં 1, 2, 3 વધુ વાળની મૂળની સંખ્યા અને તેની ક્વોલિટી ખૂબ જ સરળતાથી જાણી શકાય છે અને તેને લીધે વાળને નુકસાન પણ થતું નથી. તમામ વાળને મૂળને ક્રમમાં ગોઠવવામાં આવે છે અને વાળના મૂળને માત્ર એક જ વખત હેન્ડલ કરવામાં આવે છે. આ રીતે વાળ નાખવામાં પણ સરળતા રહે છે. દર્દીના સ્ટોરેજ ડિવાઇસના ફોટા પાડીને બતાવવાથી તેમના ફોટાને ખાતરી થાય છે કે કેટલા મૂળિયા નાખ્યા છે અલગ અલગ અને કુલ વાળના મૂળિયાની ગણતરી માટે માત્ર એક ટેકનિશિયન જરૂર છે. મારું નામ ડોક્ટર પ્રદીપ આર અટવદરિયા, હું પ્લાસ્ટિક સર્જન છું. 1993 થી છેલ્લા 32 વર્ષથી સુરતમાં કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જન તરીકે હું પ્રેક્ટિસ કરું છું અને હેર ટ્રાન્સપ્લાન્ટનું કામ છેલ્લા 1500 વર્ષથી હું કરું છું. મારી પોતાની હેર ટ્રાન્સપ્લાન્ટની અંદર હેર ટ્રાન્સપ્લાન્ટના સાધનોને લગતી બે શોધને પેટન્ટ ઓલરેડી મળી ગઈ છે અને બીજા 3 શોધ પેટન્ટની અંદર રજીસ્ટ્રેશન માટે આપેલી છે. અત્યારે છેલ્લે મેં જે બે સાધનો નવા ડેવલપ કર્યા છે એ સાધનો અંગે માહિતી આપવા માટે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવેલી હતી અને એમાંના બંને સાધનો એવા છે કે જે દર્દીઓને હેર ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓને પણ ખૂબ ઉપયોગી છે. અને સામાન્ય રીતે એવો પ્રશ્ન થતો હોય છે કે ડોક્ટરને દર્દી પૂછે કે સાહેબ તમે 3000 મૂળિયા મારા માથામાં નાખ્યા તો એની ગેરંટી શું, કેવી રીતના અમે માનીએ કે 3000 મૂળિયા નાખ્યા? તો આ જે બે સાધનો છે તેની અંદર એકદમ સ્પષ્ટ રીતે તમે જોઈ શકો છો, એક સ્ટોરેજ ડિવાઇસ છે જેની અંદર તમે વાળના મૂળિયા ગણી શકો છો, એક વાળના મૂળની અંદર કેટલા વાળ છે તે પણ તમે ગણી શકો છો. અને બીજી જે ડિવાઇસ છે જે હેર ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે જે કાણા પાડવામાં આવે છે તો એ કાણાની સંખ્યા સર્જનને જ ખબર હોય, તેની જગ્યાએ સર્જન કાણા પાડતા જાય અને એની સંખ્યા પેશન્ટની સામે રાખેલી ડિજિટલ કાઉન્ટિંગ મશીનની અંદર એ દર્દી જોઈ શકે છે. એટલે આ બંને રીતે આમ જોવા જઈએ તો દર્દીએ એ થવાનું છેતરાવાનું કેવું રહેતું નથી આની અંદર અને આ દર્દીઓ માટે પણ ખૂબ વરદાનરૂપ છે અને હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જનને પોતાને માટે પણ વરદાનરૂપ છે. કારણ કે હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જનને જ્યારે હેર ટ્રાન્સપ્લાન્ટ કરતા હોય ત્યારે દર્દીને ઘણી બધી વખત વાતો કરતા રાખે તો એ દર્દીને જે મોરલ બુસ્ટિંગ મળે અને દર્દીનું ધ્યાન બીજી જગ્યાએ રહે તો દર્દીનો ગભરાટ ઓછો થઈ જાય અને એનું કોઓપરેશન વધી જાય, તેને માટે પણ આ બહુ સારી વસ્તુ છે. કારણ કે તમે એક સાથે તાણા પાડો તે કાઉન્ટિંગ કરો અને એની સાથે સાથે વાત કરી શકો એ બંને વસ્તુ તમે નહીં કરી શકો. તમારે ઘણી બધી વખત ચાલુ ઓપરેશને તમારા ટેકનિશિયનને પણ ઇન્સ્ટ્રક્શન આપવાની હોય,
એ ઇન્સ્ટ્રક્શન પણ તમે સાથે આપી શકો છો, કારણ કે કાઉન્ટિંગ તમારે ગણવાની જરૂરિયાત રહેતી નથી. આનાથી પરિણામ પણ સારું મળે છે. વાળના મૂળિયા રોપવા માટે કાણા પાડવા જરૂરી છે. આ ડિવાઇસ ઓટોક્લેબલ છે, તે નાઇફ, નીડલ અને મલ્ટીપલ નાઇફ પકડી શકે છે અને તેમાં દરેક પ્રકારની સિલ્ટસ શક્ય છે. સિંગલ, ડબલ અને બહુવિધ વાળના મૂળ માટેના સિલ્ટસ અલગ ગણી શકાય છે. આ મશીનના કાણા પાડતા મશીનનું ડિજિટલ કાઉન્ટરમાં કાઉન્ટ થાય તે અને દર્દી તે જોઈ શકે છે. નંબર પૂરો થવા પર બજર તમને જાણ કરે છે. ઉપકરણમાં વજન અને તેની સ્લીટ બનાવવામાં મદદ કરે છે. આમ એકંદરે હેડ ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર વ્યક્તિ છેતરાવાની સંભાવના રહેતી નથી. ડોક્ટર અટોડિયાએ જણાવ્યું હતું કે તેમનું સંશોધન હેડ ટ્રાન્સપ્લાન્ટની ઇન્ટરનેશનલ જનરલ ISHRS 2024 જાન્યુઆરીમાં પ્રકાશિત થયેલું છે, જે માટે તેઓ હર્ષ સાથે ગૌરવની લાગણી અનુભવે છે. આ ઉપકરણમાં શિખાઉ હેડ ટ્રાન્સપ્લાન્ટ સર્જનો માટે વરદાન છે. આ સંશોધનમાં એશિયાની કોન્ફરન્સ FU 2024 પણ રજૂ કરવામાં આવશે. આ સંશોધનમાં પેટન્ટ કરવા માટે તેમણે ભારત સરકારમાં રજીસ્ટ્રેશન માટે અરજી કરી છે. અત્ર ઉલ્લેખનીય છે કે ડોક્ટર અટોડિયાએ પહેલા ભારત સરકાર પાસે પોતાના 2 સાધનો માટે પેટન્ટ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેમાં એક વાળ રોપવા માટે 1 સાથે 10 કાણા પાડી શકે તેવું સાધન અને વાળ રોપવા માટેનું ઇમ્પ્લાન્ટ સામેલ છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ટીવી ન્યૂઝ, સુરત.